નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો, આનંદમાં હશો અને જલસા જલસા કરતા હશો. આજે ફરીથી આપણે મળ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં, અને પ્રકરણ નંબર 3 છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એક આઝાદ ભારતની અંદર આપણે આઝાદી તરફ મળ્યા, એક નવું વિશ્વ નવી પ્રેરણા સાથે ઉભર્યું બે વિશ્વયુદ્ધો પછી, અને ત્યાં કંઈક ક્યાં કેટલી બાબતો વિશ્વની અંદર થઈ એને લગતી વિચારો આપણે કરવા માટે ભેગા થયા છે. તો બધાનું વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેં તમારા માટે એક સરસ મજાનો એક અહીંયા સંદેશ મોકલ્યો છે, અને આ સંદેશ એક સારો વિચાર જો તમને અનુકૂળતા આવ્યો હોય તો તમે એમાં લખી મૂકજો, તો એક સારો વિચાર જો તમે સહમત હો તો કોમેન્ટ બોક્સમાં લખજો આઈ એગ્રી. હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને, ખૂબ જ મહેનત કરીને, પૂરા આત્મવિશ્વાસ સાથે યુથ વિદ્યાકુલ દ્વારા જે ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ, ખોટી વાતોમાં આવીશ નહીં, ખોટી કોમેન્ટ કરીશ નહીં. હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્યને મેળવવા માટે બાધારૂપ થતી હોય છે. જી હા દોસ્તો, આ બધી જ વાતો સાથે આપણે આજે સરસ વાત કરવાના છે. સૌથી પહેલાં જ હું તમને પ્રસ્તાવના થોડીક સમજાવી દઉં, એટલે તમને ખ્યાલ આવી જાય કે ક્યાં કઈ રીતના કેમ આ વિશ્વ છે એ આખું બે ભાગની અંદર વહેંચાઈ ગયું છે. તો મિત્રો, પ્રસ્તાવના છે બે વિશ્વયુદ્ધો વચ્ચે વૈશ્વિક પ્રવાહોમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. અવદશાનો મિનિંગ થાય ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ, અને તેને સુધારવામાં તત્કાલીન સરકાર નિષ્ફળ ગઈ. તત્કાલીન સરકાર બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની હોય કે વિશ્વની હોય, અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર બે જે પરમાણુ બોમ્બ ફેંક્યા, અને એના કારણોસર દુનિયા છે એના નજરની અંદર આ એક પરમાણુ વિશ્વ છે તૈયાર થઈ ગયું. તો પરમાણુ વિશ્વ જે તૈયાર થઈ ગયું છે એની સરકારની વાત કરો તો પણ ભલે, બધી જગ્યાએ સરકારો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ, અને તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો, અને કેટલાક રાષ્ટ્રમાં સરમુખત્યાર શાહીનો ઉદય થયો. આ જરા ધ્યાન રાખજો, સરમુખત્યાર શાહી એમનો મિનિંગ થાય કોઈ એક જ દેશ, એક જ સત્તા છે એમના હાથમાં જતી રહે, સરમુખત્યાર શાહી કહેવાય. હિટલરની વાત આપણે હમણાં કરવાના છીએ, એને દુનિયાને સર કરી તેવી, અને એમાં એને આગળ વધવું હતું. તો મુદ્દો એ છે કે જ્યારે એક વ્યક્તિ કહે અને એમ જ બધું શાસન થતું હોય એટલે એને સરમુખત્યાર શાહી શાસન કહેવાય છે, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. અને આ સંદર્ભે નીચેના કેટલાક ઘટનાક્રમ છે એનો આપણે અભ્યાસ કરીશું, અને જેનું પરિણામ દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું, અને ક્યાંક સરમુખત્યાર શાહી પદ્ધતિમાંથી છૂટવા માટે થઈ, અને વિશ્વના કેટલાક દેશોએ આ યુદ્ધોમાં ઝંપલાવ્યા, અને એમાં સરમુખત્યાર શાહીમાંથી લોકશાહી થાય એ માટેની ઘટનાઓ છે આપણને આપી. એમાં સૌથી પહેલી જે ઘટના બની ઇટાલીમાં ફાસીવાદ, બીજી ઘટના જર્મનીમાં નાઝીવાદ, ત્રીજી ઘટના જાપાનમાં લશ્કરવાદ, ચોથી ઘટના વૈશ્વિક મહામંદી 1929-1932. આ ઘટનામાંથી આપણે પહેલી ઇટાલીની ફાંસીવાદ છે એની આપણે ચર્ચા કરીશું. બરાબર, પરીક્ષામાં મિત્રો આપણને 3 ગુણની અંદર પૂછી શકાય કે ભાઈ ઇટાલીની ફાંસીવાદ છે કઈ રીતના કેમ છે તે. તો જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. જે રાષ્ટ્ર પહેલાં મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રો હતા, બે અલગ અલગ ભાગ થયા હતા તે. તો ઇટાલી જે છે વિજેતા રાષ્ટ્રોની અંદર હતું, અને તેમના જ પક્ષે રહીને લડ્યું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ્યો. અત્યારે $1 ભાવ ભારતની વાત કરીએ તો 70-72 રૂપિયા, 2022 વર્ષની અંદર 75 રૂપિયા આસપાસનું એમ ચાલે છે. આમાં વધઘટ થયા રહેતી હોય છે. બરાબર, તો એ ઇટાલીમાં $12 અબજ ખર્ચ છે એમનો જંગી ખર્ચ થયો હતો.
તો એ વખતે તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તો બહુ બધો ખર્ચો થયો હોય. 6 લાખ સૈનિકો છે એની જાનહાનિ થઈ એટલે મૃત્યુ થયા, અને છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા. એક તો સૈનિકોનું મૃત્યુ થયું, પછી જે વિજેતા થયેલા રાષ્ટ્રો હતા એમણે મનગમતા પોતાના પ્રદેશો છે એ લઈ લીધા, અને ઇટાલીની ઉપેક્ષા થઈ. ઉપેક્ષાનો મિનિંગ થાય અવગણના થાય, એને બહુ મહત્ત્વ ના આપ્યું. નહીતર યુદ્ધમાં એ પોતે સાથે હતું એમ છતાંય એને કોઈ જાતનું મહત્ત્વ આપવામાં ન આવ્યું, અને તેથી ઇટાલી રોષે ભરાયું. જો મિત્ર રાષ્ટ્રોએ શું કર્યું, પોતાને મનગમતા હતા એવા પ્રદેશો લઈ લીધા, એટલે ઇટાલી છે એને રોષ થયો કે એક તો આપણે સાથે રહ્યા, લડ્યા, આપણે સહકાર આપ્યો, અને આજે જ્યારે ભાગ પાડવાની વાત આવે છે ત્યારે આપણને કંઈ ન મળ્યું, એટલે રોષ થયો. અને ઇટાલીનો રાષ્ટ્રીય સમાન ભંગ થયું, પોતાના દેશનો સમાન ન રહ્યું, એટલે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તે માની, અને ઇટાલીની જનતાએ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીની જનતા, ઇટાલીની પ્રજા, ઇટાલીના લોકોને એવું થયું કે સરકાર કદાચ કંઈ નહીં કરે તો આપણે આપણી જાતે લડવું પડશે, અને જાતે લડવું પડશે એટલા માટે થઈ અને આપણે આ બધાની સામે ઝઝૂમવું પડશે, અને ઝઝૂમવા માટે થઈ અને અમે તૈયાર છીએ એવું ઇટાલીની પ્રજાએ નક્કી કરી નાખ્યું. અને ઇટાલીની પ્રજાની અંદર આ થયું. ચિત્ર એક સરસ તમને દેખાતું હશે. મેરું મનમાં પ્રશ્ન થયા કરે કે ચિત્ર શેનું હશે, કોનું હશે, કઈ રીતના હશે, તો બધા પ્રશ્નોના જવાબ છે આ. ઇટાલીમાં આવા કપરા એટલે ખરાબ સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની, આ સૌથી પહેલાં મુસોલિની નામથી આપણે એને ઓળખીએ, બેનિટો મુસોલિની, પણ મુસોલિની નામથી ઓળખીએ આપણે, બરાબર છે. એણે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. આ ધ્યાન રાખ્યો, બેનિટો મુસોલિની છે એણે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, અને આ એનું એક ચિત્ર હતું. લાકડાની ભારી છે, કુહાડી જેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે એવા ચિત્રની એમણે ચિહ્નની રજૂઆત કરી. અને હવે તમે જુઓ એટલે આપણે લખવાયું કે તેનું પ્રતીક એટલે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું, કે લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સામ્રાજ્યની સર્વોપરિતાનું પ્રતીક ગણાય છે. એટલે લાકડાની ભારી છે, કુહાડી છે, તે રોમન સાંપ્રદાયિકતાની અંદર સર્વોપરિ સૌથી આગળ ગણાતું ચિત્ર. એટલે તમને પૂછે પરીક્ષામાં ચિત્ર આપ્યું હોય અને ચિત્ર કોનું છે, તો એ ચિત્ર છે ફાસિસ્ટ પક્ષનું. એમાં શું દર્શાવ્યું છે, તો લાકડાની ભારી અને કુહાડી એ શેની સર્વોપરિતા છે, રોમન સમ્રાટ, રોમન દેશના રાજાઓ જે છે એમની સર્વોપરિતાની વાત એમાં કરી છે. ફાસીવાદ એટલે ધ્યાન રાખજો, ફોસેજ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફોસેજ શબ્દ છે એમાંથી જે રચના થઈ એ શબ્દનું નામ છે ફાસીવાદ. અને એ ફાસીવાદનો હવે ધ્યાન રાખજો, ફાસ જેનો અર્થ બધી વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર, આખા જ રાખજો, ત્યાં શબ્દ છે ફાસે જે, એનો અર્થ એવો થાય કે અર્થતંત્ર, અર્થતંત્ર એટલે દેશ, દેશની વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર. અહીંયા લોકશાહીની વાત બિલકુલ નથી કરી, રાજ્યનો પોતાનો અધિકાર હોય એવી વાત અહીંયા કરી છે. એટલે એ મુદ્દો આપણને આપ્યો છે. અને આ મુસોલિની છે એ ખાસ ધ્યાન રાખજો, મુસોલિનીનો એક મુદ્રાલેખ હતો. મુદ્રાલેખ એટલે કોઈ શિલ્પકલા અને સ્થાપત્યકલા એવું બધું 10મા ધોરણમાં આવશે એમાં તાંબાના પત્ર ઉપર લખ્યું હોય, કે કોઈ મુદ્રા ચરણ ઉપર લખ્યું હોય, કે પથ્થર ઉપર લખાણ કર્યું હોય, કે દિવાલ ઉપર લખાણ કર્યું હોય, એક લેખ હતો. મુદ્રાલેખ એટલે એનું સ્લોગન એમ તો ગણાવી શકાય, એક પક્ષ અને એક નેતા. એને પોતાના માટે જ આપ્યું હતું. શું આ ચિત્ર અને ફાસિસ્ટ પક્ષ, કે ઇટાલીમાં એક જ પક્ષ ફાસિસ્ટ, નેતા એક જ, એ કોણ, હું પોતે, મુસોલિની કીધું. એક પક્ષ, એક નેતા અને ચાલે સરકાર, આવું એણે કહી દીધું. અને એના અનુસંધાનમાં આ મુદ્દો લખ્યો છે, એક પક્ષ અને એક નેતા,
તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી અને એનો ગણવેશ કાળા રંગનો, ગણવેશ એટલે યુનિફોર્મ છે, એનો રંગ કાળો. ફાસિસ્ટ પક્ષની જે સ્થાપના થઈ એટલે રંગ કાળો હતો. મુસોલિનીએ સત્તા ઉપર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના, ધ્યાન રાખજો, ભૂમધ્ય સમુદ્રના હોર્ડ્સ અને ડોડીકાનીઝ આ બે ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. તુર્કીસ્તાનના જે લોકો છે એ તુર્કી પાસેથી ટાપુ પડાવી લીધા. કયા કયા બે ટાપુ? તો ટાપુ નંબર એક હોર્ડ્સ, ટાપુ નંબર બે ડોડીકાનીઝ ટાપુ, જે તુર્કી પાસે હતા એમની પાસેથી લઈ લે છે. કોણ લઈ લે છે? નાજી પગ મુસોલિની. અને ઓગણીસો ને ચોવીસના સમયની અંદર નવા બંદરો જીતે છે મુસોલિની. અલ્વેનિયા, એબિસિનિયા, ફ્યુફ્યુ, ધ્યાન રાખજો, અલ્વેનિયા, એબિસિનિયા, ફ્યુફ્યુમ, આ બંદર ફ્યુફ્યુમ લખતા ને, ફ્યુફ્યુમ બંદર જીતી લીધા. અને આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનોએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાઈ ગયો. રોમ, બર્લિન, ટોક્યો ધરી છે એની અંદર જોડાઈ જાય છે અને પોતે રાષ્ટ્રસંઘમાંથી દુનિયાના દેશો સાથેથી છેડો ફાડે છે. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ છે, આ ધ્યાન રાખજો. એટલે કહી શકાય કે ઇટાલી જો ચૂપચાપ એમાં ને એમાં રહ્યું હોત, આ પ્રદેશો કાંઈ જીત્યા ન હોત, એને પ્રજાના મનમાં એવો વિચાર જ ના આવ્યો હોય કે આપણે કંઈ કરવું છે. તો એટલે આ તમને જે તસવીર આપી છે, રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડ્યા પછી મુસોલિની છે એની તસવીર આપી છે. અને હવે બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય એ માટેનો એક પરિસ્થિતિ ઊભી થઈ ઇટલીમાંથી. બીજું છે જર્મનીમાં નાઝીવાદ. જેમ ઇટલીમાં ફાસીવાદ છે એમ જર્મનીમાં નાઝીવાદ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, આપણે પરીક્ષામાં આપણને ત્રણ ગુણમાં પૂછે, પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને આર્થિક રીતે, આર્થિકનો મિનિંગ થાય નાણાકીય રીતે, પૈસા રૂપિયાની દ્રષ્ટિએ તે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદમાં વર્સેસની સંધિ ઉપર જર્મનીએ સહી કરવાની ના પાડી. ધ્યાન રાખજો, પેરિસની શાંતિ પરિષદમાં વર્સેસની જે સંધિ થઈ એમાં જર્મની ના પાડે કે અમે એમાં સહી નહીં કરી, અમે તમને એમાં કોઈ સહકાર નહીં આપી શકીએ. આ અન્યાયી સંધિ છે એવું કહીને જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એક તો જર્મનીની હાર થઈ અને વર્સેસની સંધિ જો માને તો કે જર્મનીના લોકો ઉપર અત્યાચાર છે, દોષિત ઠરે છે, યોગ્ય નથી, આવું વિચારે છે. અને એ વખતે એલ્રોપ હિટલર એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919 જોડાયો. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, અને આ પક્ષ નાજી પક્ષ તરીકે ઓળખાયો. નાજી પગનું આખું નામ છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, એ ટૂંકમાં કહેવામાં આવે નાજી પક્ષ. અને એની અંદર કોણ જોડાણું? હિટલર, જર્મનીનો હિટલર એમાં જોડાય છે. નાજી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ સમાજવાદનો સમન્વય હતો. રાષ્ટ્રવાદ એટલે દેશ પ્રત્યેની પણ પ્રેમ ભાવના હતી અને સાથે સાથે સમાજવાદ હતો. અલગ અલગ સંપ્રદાય સમાજની વાત કરી, બંનેનો સમન્વય, એ બંને ભેગા હતા. જર્મનીના રાષ્ટ્રપતિ હિડેનબર્ગનું અવસાન થતા, જોજો જર્મનીના રાષ્ટ્રપતિ છે એમનું મૃત્યુ થયું અને ત્યાર પછી હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી અપાય. સરમુખત્યારશાહી એટલે લોકશાહીની વિરોધી, એક વ્યક્તિ કે એમ બધું કરણ. અહીંયા આ હિટલર જેમ કે
એવું જર્મનીની અંદર બધું કરવું પડશે. અને એટલે એણે નાજી પક્ષની સ્થાપના પણ કરી હતી. અને હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી ગઈ. સંકુચિત રાષ્ટ્રવાદ એટલે શું? તો કે માત્ર ને માત્ર હું કહું એ પ્રમાણે તમારે વર્તન કરવાનું, એને કહેવામાં આવે સંકુચિત રાષ્ટ્રવાદ. બીજું કોઈ નહીં, સત્ય શું અસત્ય શું એવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ નહીં. એક વ્યક્તિ કે એ પ્રમાણેનું શાસન બધી જગ્યાએ થાય તે. અને જર્મન પ્રજા હિટલરને તારણહરણ એટલે કે તારણહાર માનતી હતી. જર્મનીની પ્રજા છે એ હિટલરને માનતો. અને જર્મનીમાં નાજીવાદનું આ ચિત્ર છે એની વાત કરી છે. નાજીવાદના સૈનિકોનો ગણવેશ ભૂરા રંગનો હતો, ધ્યાન રાખજો, બંને અલગ અલગ છે. તો આનો ગણવેશ ભૂરા રંગનો, પહેલાંનો ગણવેશ કાળા રંગનો હતો. અને લાકડાની બારી અને કુહાડી છે એનું ચિત્ર હતું. જ્યારે અહીંયા લશ્કરી પોશાકમાં અને ખભા ઉપર લાલ રંગના રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક, આ સ્વસ્તિક જેવું પ્રતીક છે એ નાઝીવાદ પક્ષનું છે. ખાસ જરા ધ્યાન રાખજો, સ્વસ્તિક જેવું પ્રતીક છે એ નાઝીવાદ પક્ષનું પ્રતીક છે. અને સત્તા ઉપર આવ્યા પછી હિટલર છે એણે એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીને એક મહત્ત્વની સત્તા તરીકે ઉદ્દેશનું હતું, સત્તા તરીકેનો ઉદ્દેશ કે આપણી જે જર્મની છે એ આપણી જર્મની, આપણને ભારત પ્રત્યે ગૌરવ હોય એમ એને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ હતો. અને એણે આ સત્તાની વાત કરી તો કે સત્તા તરીકે, મહત્ત્વની સત્તા તરીકે ઉદય થયો કોણ? જર્મની. એટલે આ જર્મનીની એક વાત છે અહીંયા થયું. અને એ પોતે એક જ જોવા માગતો હતો કે દુનિયાના સર્વોપરિ સત્તામાં જર્મનીનું નામ હોય. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે જે યહૂદી ધર્મના લોકો છે, યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. કે જે માનસિક રીતે અસ્થિર છે બધાનો નાશ કરી નાખો તો જર્મની છે એને આગળ આવે અને તો છે એક સારી સત્તા તરીકે બને એવું એને પોતાને એવું લાગી રહ્યું હતું. અને એટલા માટે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, એટલે લોકો મૃત્યુ થયા. કારણ કે આ ભાઈ જે છે એમને આવી ઘટના ગમતી ન હતી. અને જે આખા જે હોલીકાસ્ટ એટલે નરસંહાર તરીકે ઓળખાય છે, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપ ખંડના યહૂદીઓ છે એમણે જીવ ખોયો. અને મોટાભાગના મરનારા યહૂદીઓ હતા એટલે એને હોલીકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હિટલરનો વિસ્તારવાદ, વિસ્તારવાદ એટલે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, એની સાથે યુદ્ધ કરે, યુદ્ધ કરી અને એના સૈનિકોને મારે, એની યુદ્ધને જીતી જાય અને પછી એનો વિસ્તાર વધે, જીતી ગયેલા વિસ્તાર ઉપર નિયમ પ્રમાણે પોતાનું શાસન હોઈ શકે છે. એટલા માટે લશ્કરી પગલાં લેતો, એટલે પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દોરી જતી ખૂબ મહત્ત્વનું પરિબળ છે. એટલે આ જર્મની છે એની વાત આપણને કરવામાં આવી છે. એટલે ખાસ બધાએ ધ્યાન રાખવું, અલગ અલગ વિશ્વની અંદર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ અમલમાં હોય છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ને બીજા વિશ્વયુદ્ધ તરફ કેવા પ્રકારની નીતિઓ સાથે કામ કરી શકાય એ બાબતને લક્ષ્યમાં લઈ અને નૂતન વિશ્વ તરફ પ્રયાણનું આ પ્રકરણમાંથી આ બાબતો આપણે શીખી. ફરીથી આપણે એક નવા ટોપિક સાથે, નવી બાબત સાથે અને નવી પરિસ્થિતિ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. આવજો આવજો.